शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। स्वाध्याय मां श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 37 ना अवलंबन थी विचारणा चाले छे कि आपनु कल्याण थतु होय ए माटे जे जे वस्तु जरूरी होय तेनो स्वीकार करवो। आपनु जीवन सारू बनतु होय विकास पामतु होय सत्य शांति अने साचा प्रेमना मार्गे जतु होय तो ते करवा माटे तेम करवा माटे जे जे वस्तुनी जरूर पड़े जे जे पण कई करवू पड़े ते करवू। ये आशय थी आपणे विचारणा करी रह्या हता। पहलो मोटो पेरेग्राफ એમાં નીચેથી ચોથી લીટી આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા એ જ માન્યતા છે તો પછી તે માટે જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી થોડું થોડુંક અઘરું આવે। આપણે સામાન્ય મનુષ્ય શું કરીએ છીએ સગવડ હોય તો ધર્મ કરવો તો એવું નહીં કરતા આગળ વધેલા મનુષ્ય શું કરવો જીવનને ઉન્નત બનાવવામાં ઉત્તમ મુમુક્ષુતા પ્રાપ્ત કરવામાં અનેક વિઘ્નો છે એ વિઘ્નોને દૂર કરવા યાદ રાખવા માટે આપણે એની ચાર કેટેગરી જે બતાવી છે તે યાદ રાખીએ છીએ। લોક પ્રતિબંધ સ્વજન પ્રતિબંધ દેહાદી પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ વિચારીએ તો આનો અનુભવ થાય છે। જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી એવો કોઈ સમય આવવાનો નથી કે જ્યારે બધી વાતે બધું બરાબર છે એવું એ કહે છે। ઘણા લોકોને પૂછીએ તો કે સાહેબ મારે તો કોઈ જાતની ચિંતા નથી બધી ફરજ પૂરી થઈ ગઈ છે હવે મારે કંઈ કામ નથી કો તો હું બહુ ધર્મ કરી શકું કે ભાઈ તું બોલે છે પરંતુ તને ખ્યાલ નથી કે એ કામ કેમ થાય। એકલી ભાવના એ મોક્ષનું કારણ નથી એકલી ભાવના એ મુખ્ય કારણ છે પણ એકલી ભાવના તે મોક્ષનું કારણ નથી। એનું મહાવીર ભગવાન તો સુપર સાયન્ટિસ્ટ હતા એટલે એમણે તો એનું વિશ્લેષણ વૈજ્ઞાનિક રીતે કર્યું કે યોગ્ય દ્રવ્ય યોગ્ય ક્ષેત્ર યોગ્ય કાળ ને યોગ્ય ભાવ ત્યારે કાર્યની સિદ્ધિ થાય એમ સામાન્ય મનુષ્યને કહ્યું। વિદ્વાનોને એમ કહ્યું કે પાંચ સમવાય કારણોનો સુસમન્વય થાય તો કાર્ય થાય
પણ આપણે એ વાતમાં નથી જવું, આપણે તો અત્યારે મારે શું કરવું, કે બાપા મારે શું કરવું એવો તે હમણાં વિચાર કર્યો એ ખોટો છે, તારે આજથી 20 વર્ષ પહેલા એ વિચાર કરવો જોઈતો હતો, 30 વર્ષ પહેલા કરવાનો હતો, પણ અસત્સંગ અસત પ્રસંગ પોતે પણ કઈ વિચારમાં નહીં, બસ કેવું જીવન ગયું આપણું એ આપણે બધાને ખબર છે અને આ બોલીએ પણ છે. બોલો એક એક લાઈન તું એટલે શું સમજવું આપણે અહીંયા, તુને દિવસ ગવાયા ખાય કે ઓર રાત ગવાઈ સોય કે, તુને દિવસ ગવાયા ખાય કે ઓર રાત ગવાઈ સોય કે, હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય રે, હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય. કોઈ કહેશે સાહેબ આ તો હવે કોઈ પહેલાના સંતોએ લખ્યું, તો કે ના ના તું પણ બોલે છે હમણાંના સંતોની પણ વાત છે, એ પણ એક એક લીટી બોલીએ. હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છો અવળે બાજે, હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છો અવળે બાજે, અવળે સવળે કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, અવળે સવળે કરનારા તારી કરુણાનો ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, ઓ કરુણા કરનારા. મોઢેથી ને ગળેથી બોલીશ તો ફાયદો નથી, પણ તારું હૃદય આ પ્રકારનો પોકાર કરશે તો ભગવાનની કૃપા અવશ્ય થશે. આપણે આ બોલીએ છીએ તે અહીંથી બોલીએ છીએ કે અહીંથી બોલીએ છીએ તો એનું ફળ એટલું નથી. સાચા હૃદયની પુકાર કદાપી નિષ્ફળ જતી નથી, સાચા હૃદયની એમાં પણ સમજણ પૂર્વકની પુકાર તે પથ્થરને પીગળાવી દે છે, લોખંડને પીગળાવી દે છે. કે સાહેબ એવું કેવી રીતે, તમે કલ્પનાથી કહો છો, પ્રેમ કા સામર્થ્ય તુઝે માલુમ નહીં હૈ, પ્રેમ ક્યાં કર સકતા હૈ વો તુઝે માલુમ નહીં હૈ. પ્રેમ કો વિદ્વાન લોગ જૈન દર્શન મેં શુદ્ધો ઉપયોગ કહેતે હૈ, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુ ઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાન કહે નિજ કો અનુભવ બતલાઈ. ઉસ પ્રેમ કો ભક્તજન કહેતે હૈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ એને માટે વચનામૃતમાં એક જગ્યાએ પ્રીતિ શબ્દ કરીને એવી આજ્ઞા કરી છે, પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી જ. અહીંયા જે અત્યારે ચાલે છે, પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટ વાટથી થતી હોય તો પણ તે કરવી જ, કરવા યોગ્ય જ છે. બંને પ્રકારે પ્રયત્ન કરવો, આપણે આપણા ઘરમાં આપણા આજુબાજુના માહોલમાં
वातावरण में सत्संग नो भाव उपजे, सारा विचारों प्रगटे, सारू आचरण थाय एवो माहौल उभो करवो। अने आपने तो अवश्य सारा विचार अने सारा आचरण करवा अने ते माटे सत्संग सद्वांचन ए आवश्यक छे। सत्संग अने सद्वांचन ए आवश्यक छे। અહીંયા જગતની અનુકૂળતા પ્રતિકૂળતા સાથે પાછળના વાક્યનો સંદર્ભ લઈએ તો મુખ્યપણે સચિત્ત પદાર્થો માટે એ કહેવામાં આવ્યું છે, એટલે જીવંત પદાર્થો માટે। શું આવે છે? તે ગમે તેમ બોલે પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું, એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે। શું બોલવાની શક્તિ જળ પદાર્થોમાં નથી, ચેતન પદાર્થોમાં છે, એટલે એમાં મુખ્યપણે લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ એ બે મુખ્ય લેવા, પેલા બે પણ ગૌણપણે લેવા। કે જે અમારી જ્ઞાતિના સંત આવે તો અમે કોક વાર જઈએ, આનું બહુ માર્મિક વિશ્લેષણ કરવું। તું એમ કહે છે કે સાહેબ અમારી જ્ઞાતિના કોઈ સંત આવે તો અમે સત્સંગ કરીએ, બાકી તો અમારે કઈ ટાઈમ ના હોય ને શું કામ છે આપણે? તો અમારી જ્ઞાતિ એમ માન્યું એટલે મારો દેહ એટલે હું દેહ એટલે હું આત્મા નથી એમ માન્યું, એનું નામ મિથ્યાત્વને ગાઢ કર્યું। અમારી નાતના કોઈ મહારાજ આવે, સંત આવે, વિદ્વાન આવે, એટલે અમારી નાત એટલે અમે વાણિયા, અમે દિગંબર, અમે શ્વેતાંબર, અમે સ્વામિનારાયણ, અમે વૈષ્ણવ, એટલે અમે શરીર, હું શરીર એટલે હું આત્મા નહીં એમ માન્યું, એટલે ભગવાનનો ભગવાનની આજ્ઞાનો વિરાધક છો। તારી જ્ઞાતિના આવે તો જવું ભલે, પણ તે મારી જ્ઞાતિના છે એમ માનીને ન સાંભળવા એમને। એટલા માટે ત્રણ વસ્તુનો આગ્રહ છે ત્યાં સુધી મોક્ષ નથી એમ સમાધિ શતકમાં 87-88 નિવેશ। જ્યાં જાતિનો આગ્રહ છે જ્યાં લિંગનો આગ્રહ છે અને જાતિ અને લિંગના આગ્રહથી આગમનો આગ્રહ છે ત્યાં મોક્ષ પદની પ્રાપ્તિ થતી નથી। ભગવાને તો સિદ્ધાંતમાં કહ્યું, સંતો સાદી ભાષામાં કહે છે, જાતિ પાતિને પૂછે કોઈ હરિ કો ભજે સો હરિ કા હોય, અથવા કૃપાળુદેવ કહે છે, જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન કોઈ। અને ઘણા સંતોએ કહ્યું છે, લઘુરાજ સ્વામી ખાસ કહેતા, લોક મૂકે પોક, આપ લોક મૂકે પોક એટલે લોક પ્રત્યે દ્વેષનો ભાવ નથી, પરંતુ જ્યારે આપણે વિશેષ ધર્મ કરીએ ત્યારે માં બાપ, પતિ પત્ની, દીકરા દીકરી, જ્ઞાતિવાળા બધા ઓબ્જેક્શન લે છે, હવે તમારે આખો દાડો આનું આજ કર્યા કરવાનું, ચલો કામ કરો, છોકરાઓને રાખો। તરત એમ કહે કે ભાઈ જુઓ, હું તમારું કામ કરી દઈશ મારી અનુકૂળતાએ, પણ હું સત્સંગમાં જઈશ જ, સ્પષ્ટ કહેવું પડે કે સાહેબ ઝઘડો થાય, ઝઘડો ન થાય, આપણે પ્રેમથી ચાર વાર સમજાવીએ અને પાંચમી વાર મોક્ષનો માર્ગ જ એવો જ પ્રભુ। જગતને રાજી રાખો અને ભગવાનના માર્ગે જવું એ બે એક સાથે બનતું નથી। કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુત દારા વનિતાને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે। દ્વેષ નથી આપણે, કે તમારું કામ છે ને હું કરી દઈશ, આપણે રાતના જાગીને કરી દેવું એમનું કામ, એટલે વાંધો નહીં, તમારું કામ અટકે છે, હું તમારું કામ નથી કરતો, બસ
मने मारू पण काम करवा दो, मारा आत्मकल्याण नी प्रवृत्ति मा, मारा आत्मकल्याण ना मार्ग मा आप आड़खिली रूप न थाव, एवी मारी विनंती छे। पण पछी छता थाय तो लोको तो एम ज एम के छे आगळ कीर्ति अब कीर्ति थी सर्वकाल ने माटे रहित थई शकाशे। जो साचो धर्म करे तो बंधन रहित थाय अने समाधि ने पामे। समाधि नो विचार वळी कोई दिवस करीशु आपणे। विचारीए छीए एक सविकल्प समाधि छे, एक निर्विकल्प समाधि छे, एक सहज समाधि छे अने एक निर्बीज समाधि छे। आ मुख्य समाधि छे, ते उपरांत एना घणा बीजा पेटा विभाग करी शको, पण आमानी कोई पण प्रकारनी समाधि आत्मा पामतो होय अथवा ए बाजु पण जतो होय तो ए काम करी लेवू। बाकी तो आपणे जारे धर्म करिए त्यारे आपणी पात्रता पण जोवी जोईए, आपणने कया संत के गुरु नो आश्रय छे ए पण जोवू जोईए, अने पोतानी वर्तमान शक्ति अने देश काल वगैरे पण जोवा जोईए। पण बीजा बधा भाव ते गौण छे, बीजा बधा भाव पोताना पुरुषार्थ सिवायना बीजा बधा भाव छे ते गौण छे। मुख्य शुं छे? पोतानो पुरुषार्थ। एटले मीराबाई कहे छे, लोग कहे मेरा भाई बावरे, बाप कहे कुल ना शेरे, जहर का प्याला राना ने भेजा, पीबत मेरा हासिरे, नाचिरे नाचिरे नाचिरे, भाग घुंघरु बांध मेरा नाचिरे, भाग घुंघरु बांध मेरा नाचिरे। प्रेम लक्षणा भक्ति जगत में दुर्लभ छे, जगत में दुर्लभ छे, पण अवश्य प्राप्त करवा योग्य छे। सिद्धांत मां पण कहूं छो भाई, शु आयो 254 मां सिद्धांत मां कहो भाई, बसो चौपन मां ए वात सिद्धांत मां केवी रीते आवी? बराबर, क्षणे क्षणे अनन्य प्रेम थी मोक्ष मार्ग मां प्रवर्तवुं तेने तीव्र मुमुक्षुता कहिए छीए। प्राय तेनी प्राप्ति आत्मज्ञान थया पछी होय छे। क्षणे क्षणे अनन्य प्रेम थी मोक्ष मार्ग मां प्रवर्तवुं तेने तीव्र मुमुक्षुता कहिए छीए। माटे लोको आम कहे छे, लोको तेम कहे छे, तो ए बधु लोको तो एवू कर्या ज करवाना। कारण के जगतना जीवोने तो तमे जगतना कार्यो कर्या करो एज इष्ट छे, एमने माटे धर्म अने मोक्ष ए बेनी काई समझण पण नथी अने तेमने काई दरकार पण नथी। बधुई जगत आम चाले छे, कोक धर्मात्मा ने बाद करता आखू जगत आवी रीते चाले छे। नित्य क्रम में बोले आजे कबहुक काजी कबहुक पाजी, कबहुक हुआ आप भ्राजी जी, कबहुक जग में कीर्ति गाजी, सब पुद्गल की बाजी, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना। कबीर जी क्रांतिकारी हता ने, एटले जरा कड़क भाषा में कही,
हाथी चलत है अपने गत मो, हाथी चलत है अपने गत मो, कुतर भुकत वाको भुकवा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे। थोड़ा क्रांतिकारी हता है, बन्ने ने क्रियाजड़ ने शुष्क ज्ञान ने बन्ने ने मार्या छे। कोरा कागज काली स्याही, लिखत पढ़त वाको पढ़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे, तू तो राम सुमिर जग लड़वा दे। આ બધા આવું કે છે, આ બધા આવું કે છે, પણ જો આપણને બંધન ઓછું થતું હોય, સમાધિ પ્રાપ્ત થતી હોય, અજ્ઞાન ઘટતું હોય, રાગ દ્વેષ ઘટતા હોય, તો આપણે તે પ્રયત્ન બરાબર કરવો, જો કે તે સાચી સમજણ વાળો કરવો જોઈએ, અને તે સાચી સમજણ સત્સંગના યોગ વગર થતી નથી। ગુરુગમ વિના કોઈ ઉપાય નથી। એક નાનું પીએચડી કરવું હોય, એક નાની ઓર્થોપેડિક સર્જરી કરવી હોય, અથવા તમારો દીકરો અત્યારે એલએલએમ થઈ ગયો, એડવોકેટ થઈ ગયો, બાર એટલો ત્યાંથી થઈને આવ્યો, તોય તમે પ્રેક્ટિસમાં નથી મૂક્યો એને કે સાહેબ હમણાં 2-3 વર્ષ મારા બીજા મિત્ર છે ને, બહુ સારા એડવોકેટ છે ને, એને ત્યાં એને હમણાં મોકલું છું। કે કેટલો પગાર? કે સાહેબ પગારનું શું, કોણ 2-3 હજાર રૂપિયા ખર્ચી આપે મહિને? આપણે પગારનું શું, એ બધું શીખી જાય ને પછી એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે ને તો દરરોજના 40-50 હજાર રૂપિયા કમાવા રમતની વાત છે। તો અત્યારે તો અત્યારે જ કેમ નથી મોકલતો? કે સાહેબ હજુ અનુભવ નહીં ને, હજુ કોઈ સારા એડવોકેટના હાથ નીચે બરાબર બધું વધારે ટ્રેનિંગ લે ને, આમ એને થિયોરિટિકલ નોલેજ તો કમ્પ્લીટ છે। એમ કોમ પણ થઈ ગયો, એલએલએમ પણ થઈ ગયો, ને બાર એટલો પણ થઈ ગયો, પરંતુ એ તો બધું એનું એકેડેમિક ક્વોલિફિકેશન, પ્રેક્ટિકલ બરાબર અમે મારા મિત્રને ત્યાં મૂકી દીધો છે, હવે 2-3 વર્ષ પછી જરા બધું શીખી લે ને પછી। એવી રીતે મોક્ષ માર્ગ છે એવું આત્મસિદ્ધિ કહે છે। સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ, ને સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ। માટે લોકો શું કહે છે એનો બહુ વિચાર કરવો નહીં, પણ મારું હિત મારી શાંતિ શેમાં છે અને તે વિશે જ્ઞાની ભગવંતોની અનુભવવાણી શું કહે છે તે પ્રમાણે આગળ ચાલવું। બાકી જે બહુ મોટા પુરુષ છે એ તો અહીંયા કોઈ છે નહીં, પણ કદાચ કોઈ હોય તો એમણે સમયસારમાંથી જોઈ લેવું, 5મી ગાથામાં ભગવાને પોતાની ઓટોબાયોગ્રાફી લખી છે। આમ તો લખવી નહોતી, પણ શિષ્યે મોઢામાં આંગળી નાખી એટલે એમણે પોતાનો આત્માના વૈભવના ઉદ્ભવ સ્થાન સોર્સિસ કહ્યા છે। આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન, શ્રી સદગુરુદેવનો અનુગ્રહપૂર્વકનો કૃપા પ્રસાદ અને સ્વાનુભવ એ ત્યાંથી જાણવું। અત્યારે અહીંયા આગળ અત્યારે વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારા માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે। એટલે પોતાના શોર્ટકમિંગ પણ બતાવે છે જ્ઞાનીઓ, મને સ્મૃત છે એટલે મને યાદ આવે છે, પણ મારે એમને યાદ કરવા નથી, કારણ કે જગતની ટીકા જગતની નિંદા એમાં મધ્યસ્થ થઈને એને ભૂલી જવી અને કલ્યાણના માર્ગે ચાલવું। મને સ્મૃત છે પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે, એટલે હું પણ શ્રેયના માર્ગે
પ્રયત્ન કરું છું કે મને એ લોકોની કઈ વાત હોય એ યાદ આવે તો હું કહું છું ભાઈ આપણે એને યાદ કરીને શું કામ છે, આપણે તો આપણા આત્માનું કલ્યાણ કરો ને, એમ હું મારા આત્માને સમજાવું, કારણ કે એ જ શ્રેયસ્કર છે. શ્રેયસ્કર એટલે ઉન્નતિકારક, કલ્યાણકારક. યતઃ અભ્યુદય નિશ્રેયસ પ્રાપ્તિ સ શ્રેયઃ. શું થાય, એક વાત પણ જો એને બેસી જાય ને, જ્ઞાની ભગવંતની એક જ વાત જો એને બેસી જાય તો એનો ટેક ઓફ થઈ જાય, એનું પ્લેન ટેક ઓફ થઈ જાય મોક્ષ માર્ગમાં. ધર્મ કરવાથી દુનિયાનું તો સુખ મળે જ, રાજા મહારાજા દિરાજા મોટો સમ્રાટ વગેરે તો થાય જ, પણ એ કઈ પરમાર્થ ધર્મનું ફળ નથી. પરમાર્થ ધર્મનું ફળ તો પ્રભુ શુદ્ધ આત્મ જ્ઞાન અને શુદ્ધ આત્મ સમાધિ છે. પણ પેલું સાથે સાથે આવે છે ખરું, જેને ઘેર 5000 મણ ડાંગર ઉતરે એવા ખેડૂતને 5000 પૂળા ઘાસના પણ થાય છે. 5000 મણ ડાંગર પ્રાપ્ત થઈ તો 5000 પૂળા થાય એટલું ઘાસ તો થાય, પણ ઘાસ એ ઘાસ વાવવા માટે એને મહેનત નથી કરી, ડાંગર માટે એને પ્રયત્ન કર્યો છે. શ્રેયસ્કર છે, સ્વર્ગ મોક્ષદાયક, જેનાથી ઊંચી ઊંચી પદવી પ્રાપ્ત થાય. સીધી મોક્ષની પદવી પ્રાપ્ત કરવાની આપણી લાયકાત નથી અત્યારે. અહીં કોઈ કહે છે તમે મારે તો મોક્ષ જ જોઈએ અત્યારે, કે બાપા એવી વ્યવસ્થા એકદમ નથી. તારી ભાવના સારી છે પણ એકલી ભાવનાથી કામ ન થઈ જાય. મોક્ષ ક્રમે કરીને થાય છે. પ્રમાણિક, પ્રબુદ્ધ અને પુરુષાર્થયુક્ત, પરાક્રમયુક્ત પુરુષાર્થ કરે ત્યારે આત્મજ્ઞાન આદિ પ્રગટે. પ્રમાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમયુક્ત એવો પુરુષાર્થ કરે ત્યારે તો આત્મજ્ઞાન આદિ પ્રગટે. એથી આગળ વધે ત્યારે પછી ઉપરની દશા પ્રગટે. આવું થોડું પાછળ પેલું અરીસા ભુવનની વાત આવે છે ને, એમાંથી વાંચી લેવું કે અમારે તો અત્યારે ને અત્યારે જ કે ભાઈ જુઓ એવું તમે કહો નહીં, તમારાથી વિશેષ યોગ્યતા વાળા છે એ પહેલા મોક્ષે જશે, પછી તમારો નંબર આવશે, અને તમારાથી ઓછી યોગ્યતા વાળા હશે તે પછી જશે. ભગવાન કે ઘર દેર જૈસા લગતા હૈ મગર અંધેર કભી નહીં. ભગવાન કે ઘર દેર તો હૈ મગર અંધેર નહીં હૈ. એટલે અત્યારે દુનિયાના લોકો કોઈ ભજતા નથી ભગવાનને, કે સાહેબ તમે કહો તો આપણે સમજી લઈશું, બેકડોર એન્ટ્રી આપી દો. એને એમ કે આ ઇન્કમ ટેક્સ કમિશનર છે, એને એમ કે આ ઇન્કમ ટેક્સ કમિશનર છે કે કોઈ મિનિસ્ટર છે, એની સાથે વાત કરું છું. ગૌતમ સ્વામીની લાગબગ પણ લાગી નહોતી, ભગવાન પ્રત્યે વ્યક્તિગત થોડો રાગ મહાવીર સ્વામી પ્રત્યે હતો તો કેવળ જ્ઞાન રોકાણો ન મળ્યું. કેવળ જ્ઞાન સમુચ્ચય યોગ્યતા અને વર્તમાન પુરુષાર્થ આ બેનું એડિટિવ ઇફેક્ટથી મોક્ષ માર્ગ પ્રગટે. સમુચ્ચય યોગ્યતા અને વર્તમાન પુરુષાર્થની તરતમતા, વર્તમાન સત્પુરુષાર્થની તરતમતા. તમે નિર્ભય રહેજો, મુમુક્ષુએ નિર્ભય થવું પડે, મુમુક્ષુએ નિર્ભય થવું પડે. લોકોથી ડરી જાય, કોઈકથી ડરી જાય,
તો આગળની દશા ન પ્રગટે. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો, તેઓને માટે કંઈ હર્ષ શોક કરશો નહીં. બોલો સાથે ભાઈ, મેરી ભાવનામાં શું બોલો છો? ચાર ભાવનાઓ પૂરી થાય પછીની પહેલી ઘડી. કોઈ બુરા કહો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીવો યા મૃત્યુ આજ હી આ જાવે, અથવા કોઈ કૈસા હી ભય યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગ સે મેરા કભી ન પદ ડિગને પાવે, તો ભી ન્યાય માર્ગ સે મેરા કભી ન પદ ડિગને પાવે. મહાપુરુષ, હમણે પાંચમી ગાથા કીધી હતી ને સમયસારની, એમાં બીજો નંબર જે છે ને એ ન્યાય, પણ ત્યાં શાસ્ત્રીય ભાષામાં સુયુક્તિ કહે. સુયુક્તિ એટલે શું? ટ્રુ લોજિક, એપ્રોપ્રિએટ લોજિક. અને એપ્રોપ્રિએટ લોજિક એટલે શું? ન્યાય. ન્યાય જે ન્યાયને અનુસરે તે મોક્ષ જાય. અઘરું છે, એનો વિસ્તાર હરિભદ્ર સુરી મહારાજે કર્યો છે, અત્યારે વિષય નથી. Follow the path of justice and truth. Follow the path of justice and truth, and you will soon reach the abode of heaven and salvation. Suyukti. Nyay. Agruje. Pragaitihasik kalma. હરિશ્ચંદ્ર રાજા સત્યના માર્ગે ચાલ્યા હતા, ન્યાયના માર્ગે ચાલ્યા હતા. ત્યાર પછી અનેક મહાન પુરુષો ચાલ્યા. વર્તમાન કાળમાં ગાંધીજીએ પોતાની જીવન ગાથાનું નામ રાખ્યું સત્યના પ્રયોગ. સત્યના પ્રયોગો અને મહાવીર ભગવાન તો કહે છે સત્ય એટલે આત્મા અને આત્મા એટલે સત્ય. બોલો છો ને ભાઈ, દસ લક્ષણમાં આવે ને સત્ય. અને બુદ્ધ ભગવાન તો એનું શરણું જ લે છે. એટલે આપણે પેલી ભાઈ શ્રી ડોક્ટર આવે છે ચિનુભાઈ નાયક, વંદે સત્યમ વંદે સત્યમ વંદે સત્યમ, પણ તે સત્ય ધીમે ધીમે સમજાય છે. સત્ય એટલે શું એ જગતના જીવો જાણી શકે નહીં. આ આંખોથી દેખાય તે અસત્ય મોટા ભાગે, અને જે અંતરની આંખોથી દેખાય તે સત્ય. અહીં તો સામાન્ય કહે છે મૌન રહેવું, પોતાની નિંદા થાય કે પોતાની સ્તુતિ થાય તો મૌન રહેવું, અને પોતાની ખોટી સ્તુતિ થાય તો રોકવી, પણ છતાં ન રોકાય તો ત્યાંથી ચાલ્યા જવું. આપણા કોઈ બહુ વખાણ કરે પણ ખોટા વખાણ કરે ત્યારે કેવું? બસ ભઈલા થઈ ગયું, બસ ભઈલા થઈ ગયું. પણ છતાં એ ન રોકાય તો આપણે ધીમે રહીને ત્યાંથી અવિવેક ન થાય એવી રીતે વેકેટ ધ પ્લેસ વિચ ઇન્ડિકેટ્સ that I do not agree with the statements being made by this gentleman. જો સત્યનો માર્ગ, તેઓને માટે કંઈ શોક હર્ષ કરશો નહીં. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજો, અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. કોઈના પણ પ્રત્યે રાગ આદિ કરવા યોગ્ય નથી,
परंतु एवी दशा न प्रगटे त्यां सुधी सत्पुरुष साथे अवश्य राग करवा योग्य छे। आवुं छे एवुं छे, कोईनी पण साथे जगतमां प्रीति करवा योग्य नथी, पण एवी दशा ना आवे त्यां सुधी सत्पुरुष साथे अवश्य प्रीति करवा योग्य छे। कारण के सत्पुरुष रूपी सीढ़ी थी आपणे मोक्ष रूपी स्थाने चढ़ी शकीए छीए। धीमे धीमे जेटली आपणी पाछी सीढ़ी होय पण सीढ़ी पकड़ी राखवी पड़े हो, कारण के सीढ़ी आम छे अने सीढ़ीना पगथिया डगुमगु थाय एवा छे। एटले सामान्य माणसो तो चढ़े नहीं के साहेब कदाच पड़ी जाऊं तो, એટલે દુનિયાના મનુષ્યો ચડતા નથી, પણ જેને અંદરમાં પાકો નિશ્ચય છે જરાક આમ જોઈ લે છે બરાબર છે ને, પગથિયું મારું ભાર ઝીલશે ને શરીરનો આગળ આગળનો એક પછી એક પગથિયા ચડે છે। શું કરવું? પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથ આદિક ભગવાનનું આ વર્ણન છે। 23માં ભગવાન શ્રી પાર્શ્વનાથ, અને આદિ કહેતા એમનું એકલાનું નહીં, બધાય તીર્થંકર આવી ગયા, બધાય સત્પુરુષો આવી ગયા અને બધા ગણધર પણ આવી ગયા। આદિક કોઈ એક વ્યક્તિનું એવું નહીં, તમને જે ગમે તે, તમને જે ગમે તેવા મહાન કોઈ સત્પુરુષ, કોઈ સદગુરુ, કોઈ આચાર્ય, કોઈ ગણધર, કોઈ તીર્થંકર, કોઈ ઋષિ મુનિ, મહાન પુરુષ સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો। મોહને ઘટાડવો એટલો જ મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગની ભૂમિકા। મોહને ઘટાડવો, મોહને ઘટાડે જ રાખો અને સાચી રીતે ઘટાડો તો મોહ પેલા ઘટે 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 મટે, ઘનોમાં થઈ જાય। ઘનોમાં થતા વાર લાગે, વચ્ચે કેટલા શબ્દો આવે, ક ખ ગ ઘ ય ચ છ ઝ ઝ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ, આહા કેટલી વાર લાગે। ઘટે 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 એક દી મટે, જો સાચી રીતે ઘટાડ્યું હોય તો। કારણ કે મોહને સાચી રીતે ઘટાડવો હોય તો બંને જોઈએ, હણે બોધવિત રાગતા અચૂક ઉપાય આ, એટલો નેગેટિવ માર્ગ નહીં ચાલે। ભગવાનનો માર્ગ રહસ્યમય છે, મિસ્ટિકલ છે, જગતના જીવોએ એને ખેડ્યો નથી એટલે અંજાન છે, પણ એ અંજાન તે પણ આપણી સાથે કોમ્યુનિકેટ કરે જો આપણો અંતરનો ભાવ હોય તો, અંતરની સાચી લગની હોય। એનો સિદ્ધાંત કહ્યો વચનામૃતમાં, હરિની ઈચ્છા જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવવાના કામીને છોડવો નહીં। એટલે આવું સંતો કે છે, પણ દુનિયા વાળો તો કે સાહેબ આવું સંતો લોકો તો ગાંડા કહેવાય, અત્યારના કોઈ અમે જેને ભગવાન માનીએ છીએ એ કહે છે અત્યારે દુનિયાના ભગવાન કોણ? નેતા, અભિનેતા અને રાજા, દુનિયા લોકો કોને ભગવાન માને? સાહેબ આ રામ ને મહાવીર ને બુદ્ધ આ બધા તો ઠીક મારા ભાઈ, એ તો બધા ઠીક, અત્યારનો મિનિસ્ટર, મોટા શેઠ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કોઈ કરોડપતિ, હૈસા હૈ, એ પણ કહે છે અપની તો હરે આહ એક તૂફાન હૈ, અપની તો હરે આહ એક તૂફાન હૈ,
ऊपर वाला जान कर अनजान है, ऊपर वाला जान कर अनजान है, अपने तो हर आह एक तूफान है। उसको आना ही पड़ेगा, वो जानकर अनजान हो गया तो शू थे आवु पड़ से। आजरा वीरियाचार नी भाषा में बोलिया, अंत मंगल बोलो लो, वैष्णव भाइयों नु पेलू प्रसिद्ध पद छे, ऊचेरे आसन ने बेसणार की धा, एवं हरियाम छेटा छेटा ना रहिए, कोई दिन भक्तो ना थोड़ा थईये, हरियाम छेटा छेटा ना रहिए। अब भक्त नी भाषा, पहली वीरियाचार नी भाषा, आपने मारे घेर आवूज पड़से। शबरी ने घेर राम ने आवू पड़ी, चंदन बाड़ा ने घेर महावीर ने आवू पड़ी, विदुर ने घेर कृष्ण ने आवू पड़ी, आपने घेर पण जो आपनो भाव हशे तो परमात्मा ने अवश्य आवू पड़से। माटे आपनो भाव आपनो जीवन परमात्मा ना स्मरण मा, सद्गुरुना स्मरणमा, संतोना स्मरणमा, अने ए द्वारा ज्ञायक आत्माना स्मरणमा आवे तो आपनु कल्याण। ओम सद्गुरु देव की परम कृपालो त्रिलोकनाथ सब संतन की जय आनंद। હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું, जय सद्गुरु वंदना, जय जय सद्गुरु वंदना, जय जय सद्गुरु।